કોરોનાને હરાવવા રસીકરણ એકમાત્ર ઉપાય છે ત્યારે રાજ્ય સરકાર રસીકરણ ઝડપી બનાવવા પૂરજોશમાં પ્રયાસ તો કરી રહી છે। આજથી રાજ્યમાં સ્કૂલ કોલેજમાં રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે। 67 સરકારી અને ખાનગી સ્કૂલમાં શિક્ષક અને કર્મચારીઓને રસી અપાશે, સાથે જ 18થી વધુ વયના વિદ્યાર્થીઓને પણ રસી આપવામાં આવશે। કોવિન એપ પર ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન બાદ તુરંત જ રસી આપવામાં આવશે। રાજ્યના વિવિધ જિલ્લાઓની શાળા અને કોલેજોમાં રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે। શહેરની 67 સરકારી અને ખાનગી શાળાઓમાં સ્ટાફને રસી અપાશે। મહત્વનું છે કે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અન્ય કર્મચારીઓને રસી આપવાની કામગીરી શરૂ કરાઈ છે, સાથે જ 18થી વધુ વયના વિદ્યાર્થીઓને પણ રસી આપવામાં આવશે। આ દરમિયાન કોવિન એપ પર ઓનસ્પોટ રજીસ્ટ્રેશન કરાયા બાદ રસી આપવામાં આવશે। તે અંતર્ગત મુખ્યમંત્રી નિવાસ સ્થાને જે કોર કમિટીની બેઠક મળી હતી અને બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે આગામી દિવસોમાં એટલે કે 5 સપ્ટેમ્બર સુધીમાં તમામે તમામ જે શિક્ષકો છે સાથે સાથે જે સ્કૂલમાં જે કામ કરનાર જે કર્મચારીઓ છે, જેમાં બે ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ અને જે શિક્ષક છે તે શિક્ષકના પરિવારજનો છે, તે તમામે તમામને વેક્સિનેશન છે તે વેક્સિનેશન આપવામાં આવે। જો વાત કરવામાં આવે તો 67 જેટલી જે ખાનગી અને સરકારી સ્કૂલો છે તે ખાનગી અને સરકારી સ્કૂલોમાં જે આયોજન છે વેક્સિનેશનનું તે કરવામાં આવ્યું છે। અત્યારે હાલ અમે ઉદગમ સ્કૂલ છે ત્યાં આગળ પહોંચ્યા છે, પરંતુ જો વાત કરવામાં આવે તો હજુ સુધી અહીંયા જે વેક્સિનેશન છે તે શરૂ થયું નથી, પરંતુ જે આગામી થોડાક સમયમાં જે વેક્સિનેશન છે તે શરૂ થઈ જશે। વેક્સિનેશન માટે અલગ જે રૂમ છે તે રૂમ ફાળવવામાં આવ્યો છે, અને સાથે સાથે જે સ્કૂલમાં જે પ્રમાણે વ્યવસ્થા છે તે વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે, અને જે શિક્ષકો છે શિક્ષકોના પરિવારજન છે અને સાથે સાથે જે શાળામાં કામ કરતો જે કર્મચારીઓ છે કર્મચારીઓને જે વેક્સિનેશન છે તે વેક્સિનેશન શિક્ષક દિવસ પહેલાં જે પૂરું થાય તે પ્રમાણે સરકારનું આયોજન છે તે આયોજન કરવામાં આવી રહ્યું છે। રાજ્ય સરકાર દ્વારા 67 જેટલી ખાનગી અને સરકારી સ્કૂલમાં વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। શિક્ષકો અને સાથે સાથે જ સ્કૂલમાં કામ કરતા જેટલા પણ લોકો છે અથવા તેમના પરિવારજન છે તેમના માટે શાળામાં વ્યવસ્થા છે તે વેક્સિનેશન જે વેક્સિનેશન છે તે વેક્સિનેશનની વ્યવસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શાળા સંચાલકો દ્વારા કરવામાં આવી છે। સીધા દર્શો જોઈ શકાય છે કે જે પ્રમાણે અત્યારે હાલ જે લોકોને પ્રથમ ડોઝ અથવા તો બીજો ડોઝ જે બાકી છે તે શાળાના શિક્ષકો અને જે શાળાના શિક્ષકોનો જે સ્ટાફ છે તે લઈ રહ્યો છે। જે પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા વેક્સિનેશનને વેગ આપવા માટે જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। શાળાના એક શિક્ષક છે તેમની જોડે જ વાત કરીશું। બેન, કેવા પ્રકારની વ્યવસ્થા છે તે શાળા દ્વારા અને કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે, શું કહેશો? मैं फ्लोरोसेंट पब्लिक स्कूल की तरफ से ये कहना चाहती हूँ कि आज की टाइम में वैक्सीनेशन सबके लिए बहुत ज़रूरी है और बहुत इन सब सबसे प्रायोरिटी कोई भी काम करे उससे सबसे बड़ी प्रायोरिटी शायद गुजरात में इसीलिए कम है कि हम ज़्यादा अच्छी तरह से सोशल डिस्टेंसिंग रख रहे हैं और वैक्सीनेशन पे ज़्यादा हम और सरकार एफर्ट्स डाल रही है एज़ कम्पेयर टू अदर स्टेट्स। तो यहाँ पे हमारी व्यवस्था बहुत अच्छी है, हमारे टीचर्स, हमारे स्टाफ, हमारे उनके फैमिली मेंबर्स, इवन हमने पेरेंट्स के सारे ग्रुप में इन्फॉर्म कर दिया है कि कोई भी डोज ले सकता है जिसकी जैसी रिक्वायरमेंट है, और दोनों डोज के बीच में 84 डेज का मिनिमम फर्क होना चाहिए, गैप होना चाहिए। मिशन जा चुकी है और अर्बन सिविक सेंटर थलतेज का मैं शुक्रिया करती हूं कि वो लोग आए हैं और हमारे स्कूल में आके इस तरह का कैंप ऑर्गेनाइज कर रहे हैं। थैंक यू। રાજ્ય સરકાર દ્વારા જે શાળામાં શિક્ષકો અને શિક્ષકોના પરિવારજનો સહિત જે નોન ટીચિંગ સ્ટાફ છે તેમના માટે જે વ્યવસ્થા છે તે વેક્સિનેશનની કરવામાં આવી રહી છે, અને અત્યારે હાલ જે પ્રમાણે વેક્સિનેશન છે તે વેક્સિનેશન ચાલી રહ્યું છે। કેમેરામેન નીતિન બગડા સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।